અને હવે વાત કરીએ કૃષિ મંત્રીના કબૂલાતની. જૂનાગઢમાં રાજ્યના કૃષિમંત્રીએ ભાંગરો વાટ્યો. કૃષિમંત્રીએ ખેડૂતોના આપઘાતનું કારણ નકલી બિયારણને ગણાવ્યું, સાથે જ નકલી બિયારણોના કારખાના ધમધમતા હોવાની વાત પણ સ્વીકારી હતી. કૃષિમંત્રીએ ભાંગરો વાટ્યો, ખેડૂતોના આપઘાતનું કારણ નકલી બિયારણને ગણાવ્યું. ગુજરાતમાં નકલી દવાઓ અને નકલી બિયારણનો રાફડો ફાટ્યો છે. આ અમે નહીં પરંતુ ખુદ રાજ્યના કૃષિમંત્રીએ સ્વીકાર્યું છે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું કે નકલી બિયારણ જો ખેડૂતના હાથમાં આવી જાય તો ખેડૂત વર્ષ હારી જાય છે. જોકે કૃષિમંત્રીએ એવો પણ દાવો કર્યો કે નકલી બિયારણ વેચનારા વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે અને જ્યાં હાથ નાખ્યો છે ત્યાં નકલી દવાઓ મળી છે. મને સંપૂર્ણ શંકા હતી કે આ ખોટું થઈ રહ્યું છે અને શરૂ કર્યું છે તેના કારણે જ્યાં હાથ નાખ્યો છે ત્યાં નકલી બિયારણો હાથમાં આવ્યા છે. તો બીજી તરફ કૃષિમંત્રીના આ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. કૃષિમંત્રીના નિવેદન બાદ કિસાન કોંગ્રેસ સેલના અધ્યક્ષ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી. પેસ્ટિસાઇડ દવા બનાવતી હોય કે બિયારણ બનાવતી હોય અને લાયસન્સો પણ રદ થવા જોઈએ અને બીજી વાર આ ખેડૂતને છેતરવાનો ધંધો ન કરે. ભારતીય જનતા પાર્ટી આ સ્વીકાર્યું છે તો હું એમ કહું છું કે વારસે નહીં છે તમને. કૃષિમંત્રી આરસી ફળદુએ જૂનાગઢમાં આ નિવેદન આપ્યું હતું. જૂનાગઢમાં ખેડૂતો માટે એક શિબિર યોજાઈ હતી જેમાં કૃષિમંત્રીએ ભાંગરો વાટ્યો હતો. આ શિબિરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. શિબિરમાં એક ડિજિટલ રથનું પણ લોકાર્પણ કરાયું જેને ગામડે ગામડે ફેરવવામાં આવશે. રથમાં એટીએમની પણ સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ ખેડૂતો ત્યારે આ એટીએમનો મહત્તમ ઉપયોગ કરી શકશે જ્યારે ખેડૂતો પોતે સદ્ધર બનશે. હનીફ ખોખર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા. કૃષિમંત્રીના નિવેદન બાદ કોંગ્રેસને બોલવાની જાણે તક મળી ગઈ. કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. હવે તો સરકાર રહીને કૃષિમંત્રી સ્વીકારે છે કે નકલી બિયારણ આ રાજ્યની અંદર નકલી બિયારણ અને નકલી વસ્તુના વેચાણમાં અને ભેસરવાળી વસ્તુમાં કરોડો રૂપિયાનો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચારનો ભોગ ખેડૂત અને ગુજરાતનો સામાન્ય નાગરિક બની રહ્યો છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રીના નિવેદનથી જેમને સ્વીકૃતિ આપી છે એ સ્વીકૃતિ જ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનનો સાચો નમૂનો છે. રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુએ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં નકલી દવાઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે નકલી બિયારણ કે નકલી ખાતર બનાવવા અને વેચવાના કામમાં સંડોવાયેલા હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. ઘણા વખતથી રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોનું ધ્યાન કરો અને આ નકલી બિયારણ અને નકલી દવા બનાવવાવાળા લોકો ઉપર તમે એક્શન લ્યો. મારે આરસી ફળદુ સાહેબને કહેવાનું છે કે આપની સરકાર હોવા છતાં આ નકલી દવા અને બિયારણો બનાવે છે કોણ? એ શું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે કે શું આપને કંઈ પણ એનાથી દયાભાવ આવે છે? એ વહેલામાં વહેલી તકે એ નકલી દવા બનાવતા ઉપર રેડ ઉપાડો, એને તાત્કાલિક પકડો અને ખેડૂતોને